डीसा शहेरना जीआईडीसी विस्तारमांथी एक अस्थिर मगजनी महिला मळी आवी छे। आसपासना लोकोना जणाव्या अनुसार आ महिला साथे सामूहिक दुष्कर्म आचरवामां आव्यो होवानुं जाणवा मळी रह्युं छे। ભોગ બનનાર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે। ચોધાર આંસુએ રડી રહેલી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ઘટના અહીં ઉભેલા લોકો જણાવી રહ્યા છે। આજે આ મહિલા જ્યારે હૈયાફાટ રુદન કરી રહી હતી ત્યારે આ વિસ્તારના મક્ષીભાઈ દેસાઈએ મહિલાની સાથે વાતચીત કરી ત્યારે આ મહિલાએ જણાવ્યું કે તે પંચાલ સમાજની મહિલા છે અને ડીસાના ભોપાનગર વિસ્તારમાં તેનું પિયર આવેલું છે અને તેના લગ્ન ભોયણ ગામમાં થયા છે, પરંતુ તેના સાસરિયાઓ દ્વારા તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને તેના પિયર પક્ષના લોકો પણ સ્વીકારતા નથી, જેના લીધે આ મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક સંતુલન ગુમાવી ચૂકી હતી અને આજે વહેલી સવારના સમયે આ મહિલાના ગુપ્તાંગના ભાગ ઉપર દર્દ થતું હોવાથી આ મહિલા દર્દથી કણસતી નજરે પડી હતી। મને કોક થઈ ગયું, રાત્રે કોઈ આવી જોયું એવું કઈ, બાબા માર શરીર ને કઈ જાય એમ થાય રૂએ, બાબા હું મરી જાઉં એમ થાય, બાબા મને કોઈ ગાડી બ્યાની ઘેર મેલ દો, મારાથી નહીં રહેવાતું। આ ઘટનાના પગલે ડીસાના સેવાભાવી યુવક મક્ષીભાઈ દેસાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી મહિલાને સારવાર માટે ખસેડી હતી। વધુમાં મક્ષીભાઈ દાવો કરી રહ્યા છે કે આ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું મહિલા જણાવી રહી છે। આજે સવારે મને એક જાણ થઈ કે કંઈ પંચાલની દીકરી રેલવે સ્ટેશન ઉપર એના ઉપર એવી કંઈ ઘટના બની, રેપની ઘટના બની, અને મેં દીકરીને એને પૂછ્યું હતું, બધા એમ કે મન બુદ્ધિ, પણ મન બુદ્ધિ નથી, છોકરી જરાક હેરાન થઈ ગઈ છે, એના ઉપર રેપ થયેલો છે, છોકરીએ પણ મને જણાવ્યું છે કે મારા ઉપર આવી રીતના ખરાબ કૃત્યો કરેલું છે। પછી મેં 108 ફોન કર્યો અને બીકેન્યુઝમાં પણ ફોન કર્યો હતો।